બનાસકાંઠાથી મહત્વની માહિતી મળી રહી છે। દિયોદરમાં 2 દિવસથી ગુમસુદા યુવકની લાશ મળી। વહેલી સવારે નર્મદા મુખ્ય કેનાલમાંથી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર। પ્રતાપ ચાવડા નામના આશાસ્પદ યુવકના મોતથી દિયોદરમાં પંથકમાં શોકનો માહોલ છવાયો છે। અગમ્ય કારણોસર કેનાલમાં જંપલાવીને જીવન ટૂંકાવતા પરિવારમાં માતમ છવાયો। દિયોદર લુંદ્રા મુખ્ય નર્મદા કેનાલમાંથી યુવકની લાશ મળી આવી। સ્થાનિક તરવૈયા દ્વારા લાશને બહાર કાઢવામાં આવી છે। દિયોદર પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। લાશને પીએમ અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ। દિયોદરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। દિયોદરમાં 2 દિવસથી ગુમસુદા યુવકની લાશ મળી આવી છે। વહેલી સવારે નર્મદા મુખ્ય કેનાલમાંથી લાશ મળી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। પ્રતાપ ચાવડા નામના આશાસ્પદ યુવકના મોતથી દિયોદર પંથકમાં શોકનો માહોલ। અગમ્ય કારણોસર કેનાલમાં જંપલાવી જીવન ટૂંકાવ્યું। દિયોદરના લુંદ્રા મુખ્ય નર્મદા કેનાલમાંથી યુવકની લાશ મળી। સ્થાનિક તરવૈયા દ્વારા લાશને બહાર કાઢી દિયોદર પોલીસ પહોંચી ઘટના સ્થળે તપાસ હાથ ધરાઈ છે। ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। લાશને પીએમ અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ છે।